એક સ્પૂન ટુ સ્પૂન એ બધા જમાના મને નથી લાગે ગયા હવે. અને દિલથી બને ને સાહેબ, એ ને એનો સ્વાદ જ આવે આવે ને આવે. આપણે kamleshmodifoodie.com. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. રવિવારના રસોડામાં તમે જાણો છો કે કંઈક ને કંઈક નવી નવી રેસીપી લઈ આવતા હોય છે. તો આજે આપણી સાથે સંજયભાઈ શેઠ, આજે આપણે મસ્તીની કઈ રેસીપી બનાવવાના છે? આજે તો વટાણા બટેકા ટમેટાનું શાક, જે ગુજરાતી આપણા ઘરમાં નોર્મલ માણસો બધા બનાવી શકે એવું સાદું સિમ્પલ. સાદું સિમ્પલ, કોઈ એવા મરી મસાલા નહીં કે કોઈ જે તમારે બહાર લેવા જવા પડે. સિમ્પલ એકદમ ઈઝી, પણ રસોયાની રીતે, રસોયાની રીતે આપણી રીતે નહીં. આપણે તો બધું કેવી રીતના અલગ અલગ હોય, પણ હવે તમારી રીતે આજે બતાવી દો. તમારી રીતથી શું આપણે નાખવાનું છે એમાં? પહેલાં જે આ વટાણા કાચા લેવાના છે ને આપણે, આ વટાણા લીલા વટાણા છે, લીલા વટાણા દાણા છે, મરચાં છે અને આદુ અને લીમડો, મરચાં અને આદુ આ બેની પેસ્ટ કરી નાખી છે. આદુ મરચાંની પેસ્ટ છે બરાબર. અને આ આખો લીમડો આપણો. આમાં જીરા કે રાઈનો વઘાર ના આવે? આવે ને, જીરાનો વઘાર આવે. જીરાનો આવશે ને, રાઈ નહીં, જીરું ને સૂકા મરચાં. વાહ, જીરું અને સૂકા મરચાં અને એની અંદર ચપટી હિંગ. વાહ સંજયભાઈ, મને તો આ વઘારની સુગંધ જ બહુ ગમે. વાહ ભાઈ વાહ, આ વટાણા પછી કાચા નો રીએ હવે આને પકાવવાના, કોતરવાના 5-7 મિનિટ આને રાખવાના. વટાણા જો તમે બાફીને નાખો પણ તો કાંઈ જરૂર નથી, પણ તેલમાં કોતરો તો આમ રિયલ વટાણું છે ને લીલું છમ મને કોતરી પડી જતી લગી રાખો. વાહ રાજુભાઈ, આને કોતરવાનું કે હાતળવાનું? સાતળવાનું કે કોતરવાનું? તેલ આપણા રાજુભાઈ યાર. હવે આ વટાણા આપણે ચડી ગયા, વટાણા ચડી ગયા ને આપણા. વટાણા જોઈ લ્યો, આમ છે ચેક કરી લેવાના. વાહ ભાઈ, વટાણા તો ગાય લીલા હોય એટલે તરત ચડી જતા હોય છે. હવે એની અંદર આપણે મરચું, એટલે મરચું આમાં મરચું, પછી આમાં હળદર, પછી હિંગ થોડીક નાખવાની. ટામેટા છેલ્લા નાખો ને? હા ટમેટા, આ વટાણા છે ને પેલા ટમેટા નાખી દીધા હોય તો વટાણા ચડે નહીં ખટાશમાં. ખટાશમાં એટલે ડુંગળી કે ટામેટા એવું કંઈ નહીં નાખવાનું? ટમેટા નાખીને તો કોઈ પણ માલ પકવવાનો હોય ને તો જે રીતે વટાણા ચડી ગયા હોય પછી ટમેટા નાખવાના, એટલે શું થાય કે ટમેટાની ખટાશથી કોઈ વસ્તુ પાકે નહીં, પાકે નહીં. વાહ ભાઈ વાહ, આ તમને બધી નવી નવી ટ્રીક આપી રહ્યા છે કે સિક્રેટ વસ્તુ અંદરથી કઢાવે છે. અને આપણે તો આરામથી કહી દઈએ છીએ વિના સંકોચે જે છે, કારણ કે બધાને મજા આવે છે આવું જાણવાની, બહુ મજા આવે. બે બધા ઓલા 1 સ્પૂન ને 2 સ્પૂન ને, ખરેખર તમે કોમેન્ટમાં લખજો કે જે રેસીપી હલાવી છે મજા આવે છે ને બધા મોજે જ હોય. બરાબર ને કમલેશભાઈ? 1 સ્પૂન 2 સ્પૂન એ બધા જમાના મને નથી લાગે ગયા આવે. અને દિલથી બને ને સાહેબ, એ ને એનો સ્વાદ જ આવે આવે ને આવે. આપણે વાહ ભાઈ, જો તમે જોઈ રહ્યા છો કે ઉપર તેલ પણ ફૂટી રહ્યું છે, એટલે હવે આ બધું એની નિશાની છે કે પાકી ગયું છે. હવે સંજયભાઈ આમાં ધાણા જીરું, થોડુંક જ ધાણા જીરું. તમે દર વખતે કેમ ધાણા જીરું વધારે નાખો? ધાણા જીરું હા શાકની અંદર વધારે આવે, અમુક શાકની અંદર માપે આવે. આમાં થોડુંક જ નાખો, લાઈટ જ, ખાલી સ્વાદ અનુસાર. હવે આપણા તૈયાર થઈ ગયા વટાણા છે ને, આ કાંઈ નથી આવતું ના. હવે એની અંદર કોથમીર, એનો સ્વાદ એ આવે એમ ને? હા સ્વાદ. અને આ બટાકા, વટાણા બટાકાનું શાક. હા હા હા, તમે ખાલી વટાણા ટમેટાનું શાક બનાવો તો બની જાય. આમાં વટાણા ટમેટાનું શાક બનાવો તમે તો એ બની જાય. બાફેલા બટાકા, બાફેલા નાખો ને? હા બાફેલા. એની માત્ર ઓછી રાખવાની ને, મીડિયમ, બધું માપસર. માફ સર આ વટાણા બટેકા ટમેટા એટલે એના જરૂરિયાત પ્રમાણે જો આમાં તમને કેમ છે તો ભાઈ બટેટાનું ફોડું છે જો આ રીતે દેખાવું જોઈએ બરાબર ગેસ પર ધીમો કર્યો કારણ કે બટાકા તો બાફેલા એટલે એને કાંઈ ચડાવવાનું કે કાંઈ પ્રશ્ન નથી એક રસ કરવાનો છે હવે ખાલી એક રસ થઈ જાય વાહ સંજયભાઈ બાકી તમારી આજેની રેસીપી એટલે વટાણા બટાકાની સિમ્પલ શાકને પણ તમે અલગ લેવલે લઈ જાઓ હા હો પછી એમાં સ્વાદ અનુસાર મીઠું વાહ ભાઈ વાહ ચાલો ભાઈ કમલેશભાઈ તૈયાર વટાણા બટેકા ટમેટાનું શાક વટાણા બટાકા ટમેટાનું શાક જોયું વાહ અંદર તમે કળા જોઈ નથી તજ નથી લવિંગ નથી સુકા તમાર નથી લવિંગ નથી તમાર ગરમ મસાલો પણ આજે આજે જે મજા છે ને એના વગર પણ શાક જોરદાર બને મસાલાનો એવું નથી સ્વાદ છે કળા એક વઘારની હોય છે દરેકની રીત અલગ અલગ વસ્તુ હોય છે મસાલા અમુક પ્રમાણમાં અમુક શાકમાં જરૂરી છે અમુક સમયમાં જરૂરી છે અને અમુકમાં ન આવે હવે અત્યારે આ ગરમીની સિઝન છે એટલે તમે જાણો છો કે તજ લવિંગ બાદીએ ગરમ પડતા હોય છે તો એ શાક આપણે એમાં થોડોક એવોર્ડ કરવું છે હા બસ એટલે તમે અત્યારે જે રીતે પિત્તની અત્યારે મોસમ કહેવાય પિત્ત કફ બરાબર તમે કહેતા ક્યારે એસિડિટી થઈ તો આ બધા અત્યારે મુખ્ય કારણ છે રાઈટ રાઈટ એટલે સમય પ્રમાણે રસોઈ બનાવવાનું તો એની પરફેક્ટ મજા આવે વાહ ભાઈ વાહ ચાલો તૈયાર થઈ ગયું આપણું આ કમ્પ્લીટ હો વાહ સંજયભાઈ બાકી આજની રસોઈ આજે આમ મોજ આવી બની છે તો હવે વટાણા બટેકા ટમેટાનું શાક ખરેખર દિલથી કહું છું બનાવજો કોમેન્ટમાં લખજો કે કેવું બન્યું ને મજા આવી કે નહીં મોજ જ આવે તમારી હાથની રસોઈ લોકો જોઈને બનાવે છે અને બધાને મોજ આવે છે અમને બધા લોકો પર્સનલી કહેતા હોય છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે જોડાયેલા છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ મળીએ પાછા બાકી તો તમને ને આનો ટેસ્ટિંગ કરીને તમને બતાવું કે કેવી લાગી છે રેસીપી જોવો તમે ખાલી તો આ જોઈ લ્યો તમે આ મસ્તીનું વટાણા અને બટાકા ટામેટાનું શાક સંજયભાઈ આ તમે પણ આમ જોવો ખાલી આ જોઈને જ માણસો એને ઘણા બધા લોકો કહે છે કે તમે આટલું બધું તેલ ખાવ છો તો તમને તકલીફ નથી થતી ખાય છે ગુજરાતી માણસો અમે ખાઈ છે બાકી આમ બહુ ઓછું તેલ હોય એટલે આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો આ બટાકાનું શાક ખાવ એકદમ સિમ્પલ છે નથી આમાં તમે ગરમ મસાલા નાખ્યા નથી આમાં આખા મસાલા નાખ્યા ખાલી આમાં લાલ મરચું મીઠું હળદર પણ જેનો સ્વાદ આવે છે યાર ખરેખર સંજયભાઈ તમારા હાથમાં ખરેખર અન્નપૂર્ણનો આશીર્વાદ છે કારણ તમે દિલથી ખવડાવો છો ને અને અમે દિલથી ખાઈ છે હા જો ખાલી આમ જો મોઢામાં પાણી ન આવે ને સાહેબ તો તમે આ શાક બનાવી નાખજો એકદમ ટેસ્ટફુલ ને સ્વાદિષ્ટ બન્યું છે જેમાં ટામેટાની ખટાશ છે બાકી ખટાશ માટે બીજી કોઈ વસ્તુ આમાં યુઝ કરવામાં આવી નથી તો બહુ જ મજા આવી ગઈ સંજયભાઈ આજની રેસીપી જોરદાર હતી બધાને કહેવા આજે બનાવી નાખજો ઘરે આજ તો ઘરે બનાવજો જો રવિવારે મોજે મોજ રોજે રોજ થેન્ક યુ સંજયભાઈ આવી રેસીપી અવનવી આપો છો એટલે અમને મજા આવે છે અને તમને પણ મજા આવતી હોય તો કોમેન્ટ કરજો ને આમ ફોટા બોટા મોકલતા રહ્યો એટલે અમને આમ મજા આવે યાર એમ સ્ટેટસમાં મૂકો ફેસબુકમાં મૂકો આમ એટલે આમ પૂછતા વધે અમને પાવર આવી જાય બાકી આવી રેસીપી તમે ગમે એ ચેનલ ગોતજો સાહેબ આવી રેસીપી ક્યાંય નહીં મળે હો ખાલી કેવલ ને કેવલ સંજયભાઈ તરફથી જ મળશે આવી મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ આ મેકરણ તે દયા ધરતી ધરતી હરિયમ થશે જેમાં તો જેવો જમો રહે જઈને બાય બાય નવા વિડીયોમાં પાછા મળીએ છીએ આવતા રહેજો